વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 8 વિષય જીકે માં પ્રકરણ 36 પૃથ્વીના ફેફસા વિશે જાણીશું હવે તમને બધા વિચાર આવતો છે પૃથ્વીના ફેફસા જેવી રીતે માનવ શરીરમાં ફેફસા હોય છે તેવી રીતે પૃથ્વીના પણ ફેફસા હોય છે બરોબર આપણા શરીરમાં ફેફસા હોય તેવી રીતે પૃથ્વીમાં પણ પૃથ્વીના પણ ફેફસા છે એટલે અહીંયા વિષયનું નામ આપવામાં આવ્યું છે પૃથ્વીના ફેફસા તો આપણે તે જોઈશું તો હવે આપણે જોવાનું છે કે વનસ્પતિની લાખો પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે હવે આપણે જોવાનું છે આ છોડ અને પ્રાણીઓનો વિશ્વ પર જ છે આ યુનિટ તે છોડ અને પ્રાણીઓના વિશ્વ પરનો જ છે પૃથ્વીના ફેફસા એટલે અહીંયા વૃક્ષોની જ વાત આવશે તે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ધ્યાનથી સમજો વનસ્પતિઓની લાખો પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે વનસ્પતિની કેટલી પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે તો વનસ્પતિની લાખો પ્રજાતિઓ અસ્તિત્વ ધરાવે છે વૃક્ષો પૃથ્વી પરની સૌથી જૂની સજીવ સૃષ્ટિ છે હવે આ જે વૃક્ષો છે તે વૃક્ષો પૃથ્વી પરની સૌથી જૂનામાં જૂની પુરાણી સજીવ સૃષ્ટિ છે મેડન હેર વૃક્ષો અને ઝિંક ગોવ વૃક્ષો ડાયનોસોર કાળના સમયથી અસ્તિત્વ ધરાવે છે હવે શું કહે છે કે મેડન હેર જે વૃક્ષ છે અને ઝિંક ગોવ આ જે બંને વૃક્ષ છે મેડન હેર અને ઝિંક ગોવ તે કયા કાળથી અસ્તિત્વ ધરાવે છે તો તે ડાયનોસોર કાળથી તે અસ્તિત્વ ધરાવે છે ખડકીય પર્વતમાળા પર આવેલ બ્રિસ્ટાઇલ એટલે કે બરછટ શંકુ આકારનું તાળનું વૃક્ષ જે છે તે તાળનું વૃક્ષ 5000 વર્ષનું આયુષ્ય ધરાવે છે આપણે અહીંયા પણ લખ્યું છે કે તાળનું વૃક્ષ કેટલા વર્ષનું આયુષ્ય ધરાવે છે તો તાળનું જે વૃક્ષ છે તે વૃક્ષ 5000 વર્ષનું આયુષ્ય ધરાવે છે એટલે ખડકીય પર્વતમાળા પર આવેલ બ્રિસ્ટાઇલ જે બરછટ આપણે કહીએ છીએ તે શંકુ આકારનું જે તાળનું જે વૃક્ષ છે તે તાળનું વૃક્ષ 5000 વર્ષનું તે આયુષ્ય ધરાવે છે ત્યાર પછી આપણે આગળ જોઈશું કે તમે જાણો છો કે વડનું વૃક્ષ ઘણા થડ ધરાવે છે આપણને એવો પ્રશ્ન કરે કયું વૃક્ષ ઘણા બધા થડ ધરાવે છે તો વડનું વૃક્ષ ઘણા બધા થડ ધરાવે છે ક્યારેક તે એક વન વૃક્ષ તરીકે વિકાસ પામે છે ક્યારે શું કહે છે એક વન એટલે શું થાય તો વન એટલે જંગલ થાય તો ક્યારેક એ વન વૃક્ષ તરીકે પણ વિકાસ પામે છે શ્રીલંકામાં આવેલ 350 મુખ્ય થડ ધરાવતો વડ એક મોટું ઉદાહરણ છે હવે શું કહે છે શ્રીલંકામાં આવેલ 350 મુખ્ય થડ ધરાવતો જે વડ છે તે એક મોટું ઉદાહરણ છે તેનું ત્યાર પછી આપણે જોઈશું કે યુએસએના કેલિફોર્નિયામાં આવેલ દરિયાઈ વિસ્તારનું રેડવુડ વૃક્ષ વિશ્વમાં સૌથી ઊંચું વૃક્ષ છે આપણે અહીંયા પણ લખ્યું છે કે કયું વૃક્ષ વિશ્વમાં સૌથી ઊંચું વૃક્ષ છે બરોબર તો રેડવુડ વૃક્ષ વિશ્વમાં સૌથી ઊંચો વૃક્ષ છે કયું વૃક્ષ તો રેડવુડ વૃક્ષ જે દુનિયામાં સૌથી ઊંચું વૃક્ષ છે બરોબર તો અહીંયા શું કીધું છે કે યુએસએના કેલિફોર્નિયામાં આવેલ દરિયાઈ વિસ્તારનો રેડવુડ વૃક્ષ જે છે તે વિશ્વમાં સૌથી ઊંચું વૃક્ષ છે કેલિફોર્નિયામાં હમ્બોલ્ડર રેડવુડ સ્ટ્રેટ પાર્કમાં આવેલ વૃક્ષ 115.5 મીટર લંબાઈ ધરાવે છે કેટલા મીટર તે લંબાઈ ધરાવે છે તો 115.5 મીટર તે લંબાઈ ધરાવે છે ત્યાર પછી અર્જેન્ટિનાનું ઓમ્બો વૃક્ષ એકદમ નરમ અને પાણી ચૂસી લે તેવું છે હવે અર્જેન્ટિનામાં આવેલું જે ઓમ્બો નામનું જે વૃક્ષ છે તે વૃક્ષ કેવું છે તો નરમ અને પાણી ચૂસી લે તેવું છે બરોબર પાણી ચૂસી લે તેવું લાકડું ધરાવે છે હવે આપણે જોવાનું છે કે અર્જેન્ટિનાનું ઓમ્બો નામનું જે વૃક્ષ છે તે એકદમ નરમ અને પાણી ચૂસી લે તેવું લાકડું ધરાવે છે કે જેને છરીથી પણ કાપી શકાય છે આ જે ઓમ્બો નામનું જે અર્જેન્ટિનામાં આવેલું ઓમ્બો નામનું જે વૃક્ષ છે તે વૃક્ષને છરીથી પણ કાપી શકાય છે ત્યાર પછી આપણે જોઈશું મેક્સિકોના ફર્ન જેવો ડિયોન સૌથી ધીમો વધતો ફૂલોનો છોડ છે હવે મેક્સિકોની અંદર ફર્ન જેવો ડિયોન જે છે તે સૌથી ધીમો વધતો ફૂલોનો છોડ આ ફૂલોનો છોડ છે પણ કેવો છે તો એકદમ ધીમે ધીમે તે વધે છે તેનું એક પત્રક લગભગ 1000 વર્ષ જૂનું છે તેનું જે પત્રક હોય છે તે પત્રક કેટલા વર્ષ જૂનું હોય છે તો તેનું જે પત્રક હોય છે તે 1000 વર્ષ જૂનું હોય છે અને તેની ઊંચાઈ 2 મીટર હોય છે તેની ઊંચાઈ ખાલી કેટલા મીટરની વાત કરી છે તે 102 મીટર તે હોય છે ત્યાર પછી વોલ્ફિયા એ વિશ્વમાં નાનામાં નાનો છોડ છે વોલ્ફિયા જે છે તે શું કેવો છે તો
વોલ્ફિયા જે છે તે વિશ્વમાં નાનામાં નાનો છોડ છે કે જે સામાન્ય રીતે વોટર મિલ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે તેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સામાન્ય રીતે તેને બીજા વોટર મિલના નામે પણ ઓળખવામાં આવે છે. અને તે તળાવો અને સરોવરોના પાણીની સપાટી પર રહે છે. અહીંયા શું કહે છે? તે તળાવો અને જે સરોવર હોય તે સરોવરના પાણી પર તે રહે છે. આ ફૂલનો વ્યાસ 1 મિલીમીટર કરતાં પણ ઓછો હોય છે. આ મિલીમીટરનો વ્યાસ કેટલો હોય છે એવું કહ્યું છે, તો આ મિલીમીટરનો જે વ્યાસ છે તે વ્યાસ 1 મિલીમીટર કરતાં પણ ઓછો હોય છે. ત્યાર પછી થોર, કે જે અમેરિકન દેવદાર તરીકે ઓળખાય છે. થોરનું જે વૃક્ષ હોય છે તેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ઓળખાવામાં તો અમેરિકન દેવદાર તરીકે પણ તેને ઓળખાય છે. અને હવામાંથી પાણીની વરાળ ચૂસી લે છે, બરાબર. થોરનું જે વૃક્ષ હોય છે તે શું કરે છે? તો હવામાંથી પાણીની વરાળને તે ચૂસી લે છે. ત્યાર પછી જોઈશું, મેંગ્રોવ વૃક્ષના મૂળ હવામાં લટકે છે. ત્યાર પછી મેંગ્રોવ જે વૃક્ષોના જે મૂળ હોય છે, મેંગ્રોવ વૃક્ષના જે મૂળ હોય છે તે વૃક્ષ હોય તે હવામાં લટકે છે. ક્યાં લટકે છે? તો હવામાં લટકે છે, કારણ કે તે ભેજવાળી જમીનમાં શ્વસન કરી શકતા નથી. તે ભેજવાળી જમીનમાં શ્વસન કરી શકતા નથી એટલા માટે તે ક્યાં લટકે છે? તો હવામાં લટકે છે. તેના મૂળને ન્યુમેટો ફોરેસ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા શું કહે છે? તેના મૂળને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો તેના મૂળને ન્યુમેટો ફોરેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાનું છે વધારાનું, શું તમે જાણો છો તો આપણે તે પણ જોઈ લઈશું. ન્યુયોર્કમાં સેન્ટ્રલ પાર્ક સૌથી પ્રખ્યાત બગીચો છે. ન્યુયોર્કની અંદર જે સેન્ટ્રલ પાર્ક છે તે સૌથી પ્રખ્યાત એટલે ફેમસ, પોપ્યુલર જેને આપણે કહી શકીએ, બરાબર. તે પ્રખ્યાત બગીચો છે. તે 843 એકર વિસ્તારમાં પથરાયેલ છે. કેટલા વિસ્તારમાં પથરાયેલ છે? તો 843 વિસ્તારમાં તે પથરાયેલ છે. તેમાં 26,000 વૃક્ષો છે. કેટલા વૃક્ષો? તો 26,000. 58 માઇલના રસ્તાઓ અને 9,000 બેઠકો છે. 26,000 વૃક્ષો છે, 58 માઇલના રસ્તાઓ છે અને 9,000 બેઠકો છે. શાકભાજી ભારતમાં 127.14, બરાબર. શાકભાજી આપણા ભારતમાં જે આવે છે તે અમેરિકામાં 32.62, તુર્કીમાં 24.13 મેટ્રિક ટનનું આટલું શું થાય છે? ભારતમાં આટલું ઉત્પાદન થાય છે, 127.14 ઉત્પાદન થાય છે. અમેરિકામાં 32.62 ઉત્પાદન થાય છે. તેવી જ રીતના તુર્કીમાં પણ 24.13 મેટ્રિક ટનનું તે ઉત્પાદન થાય છે. ત્યાર પછી પાઇન વૃક્ષો 7 ખંડોમાંથી 6 ખંડો પર ઉગે છે. હવે પાઇન નામના જે વૃક્ષો હોય છે તે શું કહે છે કે 7 ખંડોમાંથી માત્ર અહીંયા શું કીધું છે કે 6 ખંડો પર ઊંઘે છે અને 1 ખંડ પર નથી ઊંઘતું. તે ખંડ કયો છે? તો એન્ટાર્કટિકા માત્ર એક જ દેશ બાકી રહે છે, બરાબર. આપણા 7 ખંડોમાંથી તેની અંદર પાઇન નામનો વૃક્ષ ઊંઘતો નથી. વૃક્ષો તેમના પાંદડાઓમાં પાણી વરાળ દ્વારા હવાનું તાપમાન ઘટાડે છે. આ જે વૃક્ષો હોય છે તે વૃક્ષો તેમના પાંદડાઓમાંથી શું કરે છે? પાંદડાઓમાં પાણીની વરાળ દ્વારા, પાણીની જે વરાળ હોય તેના દ્વારા હવાનું તાપમાન તે ઓછું કરે છે. ઝાડ વરસાદી પાણીને ધીમું અને ફિલ્ટર કરીને, ઝાડ જે હોય છે તે ઝાડ વરસાદનું જે પાણી હોય તે પાણીને ધીમું અને ફિલ્ટર કરીને અને જળચર અને જળાશયને સુરક્ષિત કરીને પાણીની ગુણવત્તામાં તે સુધારો કરે છે. તો આ બધું વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રાખવાનું. તો આ પ્રકરણ પણ અહીંયા કયું પ્રકરણ છે? તો પ્રકરણ 36 પૃથ્વીના ફેફસા અહીંયા પૂર્ણ થાય છે. તમને જે પણ PDF મોકલવામાં આવે તે તમારે લખવાની રહેશે. થેન્ક યુ.